ધોરણ નવ ગણિત વર્ષ 18-19 પ્રકરણ બે બહુપદી બહુપદીના ભાગાકારની રીત આપણે શીખ્યા. બહુપદીના ભાગાકારની રીતમાં કોઈ પણ વસ્તુનો આપણે ભાગાકાર કરીએ તો આપણને શેષ 0 મળે અથવા તો કોઈ પણ અચળ સંખ્યા એ શેષ તરીકે મળે એ આપણને ખબર છે. શું ખરેખર ખરેખર ભાગાકાર કરતા મળતી શેષ 0 છે? શું બહુપદીનો સુરેખ બહુપદી વડે ભાગાકાર કરી શેષ મેળવવાની આ રીત સરળ નથી? હવે આપણે વ્યાપક રીતે નીચેના પ્રમેય સ્વરૂપે આ સત્ય જોઈશું. વળી તમને આ પ્રમેયની સાબિતી આપીને દર્શાવીશું કે શા માટે આ પ્રમેય સત્ય છે. દરવાજો બંધ. ધોરણ 9 ની અંદર બહુપદીનો સુરેખ બહુપદી વડે આપણે ભાગાકાર કરવાનો છે. 10મા ધોરણમાં બહુપદીનો સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત કોઈ પણ રીતે આપણે ભાગાકાર કરવાનો આવશે, પણ અત્યારે આપણે ખાલી સુરેખ બહુપદી એટલે ax વત્તા b વડે જ ભાગાકાર કરવાનો છે. બરાબર. હવે આપણે જે આ પ્રશ્નો આપણે કહીએ છે કે ભાગાકાર કરવો સરળ છે, આ રીતે આપણે ભાગાકાર કરીએ છીએ તો આપણને સરળતા રહે છે કે કંઈ તકલીફ પડે છે? બરાબર. અહીંયા તમે જોયું કે આનું પ્રથમ પદ, આનું પ્રથમ પદ ભાગાકાર કર્યો, ઘાતાંકના નિયમ પ્રમાણે જે વધ્યું અહીંયા મૂક્યું, આનો ને આનો ગુણાકાર કર્યો, એ ગુણાકારનો જવાબ આવ્યો અહીંયા મૂક્યો, બાદબાકી કરી ઉડાડ્યું જે આવ્યું અહીંયા મૂક્યું, ફરીથી પાછી એની એ પ્રોસેસ, હવે આનો ને આનો એ કરો. બરાબર. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમને સરળ લાગે છે કે અઘરી લાગે છે? પહેલાં તો એ તો સરળ એને બનાવવા માટે આપણે વ્યાપક રીતે, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ શીખવાનું છે એ આટલામાં નથી શીખવાનું, આપણે એને વિશાળ અર્થમાં શીખવાનું છે. બરાબર. તો આપણે એને પ્રમેયની રીતે, તો આ શેષ પ્રમેય જે છે એ પ્રમેય અહીંયા સુધીનો પ્રમેય છે અને એ પ્રમેય આપણને 3 માર્કની અંદર પૂછાય છે. ગણિતના પેપરની અંદર આ શેષ પ્રમેય 3 માર્કમાં પૂછાય છે. પ્રથમ પરીક્ષામાં પણ પૂછાઈ શકે, દ્વિતીયમાં પણ પૂછાઈ શકે, વાર્ષિકમાં પણ પૂછાય. ગયા વર્ષ સુધી એવું હતું કે પહેલી પરીક્ષામાં જે પૂછાયું એ બીજી પરીક્ષામાં ભૂલી જવાનું. આ વર્ષથી તમારે એવી તૈયારી કરવાની છે કે પહેલી પરીક્ષામાં ધારો કે 8 ચેપ્ટર છે, બીજી પરીક્ષામાં 3 છે, તો બીજી પરીક્ષામાં પહેલીના 8 અને બીજીના 4, 3 એ રીતે 11 ચેપ્ટરનું તમારે પૂછાશે. વાર્ષિકમાં બધાનું પૂછાશે, પહેલા ચેપ્ટરથી માંડીને બધાનું. બરાબર. એટલે ગયા વખતની જેમ તમે 8મામાં જે રીતે ભણ્યા ભાઈ આ 4 ચેપ્ટર કર્યા એટલે પછી ભૂલી જવાનું, હવે એવું નથી, હવે આખી ચોપડી પૂછાશે. આપણી તૈયારી એ રીતે હોવી જોઈએ. બરાબર. શેષ પ્રમેય શું છે આપણે જોઈએ. હવે જ્યારે શેષ પ્રમેય આપણે અહીંયા કરીએ છીએ નંબર 1, તો એને આપણે પક્ષ કહીએ છીએ. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કહીએ છીએ તો પક્ષ કહીએ છીએ. અને હું એને પક્ષ કરતા પણ બીજો એક શબ્દ હું એને વાપરું છું, વિધાન. શેષ પ્રમેય શું છે? માનો કે તમને પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછ્યો કે શેષ પ્રમેય શું છે, તો તમારે અહીંયાથી લખવાનું કે જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ, 1 અથવા 1 કરતા વધુ હોય અને તેને સુરેખ બહુપદી x-a વડે ભાગવામાં આવે તો શેષ pa મળે છે,
અહીંયા એ જે છે એ વાસ્તવિક સંખ્યા છે બરાબર આ જે છે એ તમારો શેષ પ્રમેયનું વિધાન છે શું છે જે ઉપર પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ બહુપદી બહુપદીની ઘાત એક કે એક કરતા વધુ એટલે બહુપદી કાં સુરેખ બહુપદી હોય કાં દ્વિઘાત બહુપદી હોય કાં ત્રિઘાત બહુપદી હોય બરાબર એનાથી ઉપરની ઘાત વાળી તો ચાર ઘાત વાળી બહુપદી બરાબર તો એક થી વધારે એની ઘાત હોય એવી બહુપદીને સુરેખ બહુપદી x માઇનસ a વડે ભાગવામાં આવે એને ભાગાકાર આપણે જે આ ભાગાકાર કર્યો તો અહીંયા x માઇનસ 1 એટલે x માઇનસ a નું સ્વરૂપ થયું અહીંયા x પ્લસ 1 એટલે x માઇનસ a નું સ્વરૂપ થયું બરાબર તો એ રીતે એને ભાગવામાં આવે તો આપણને જે શેષ મળે છે એ શેષ p a મળે છે કારણ કે આ x માઇનસ a હું લખું તો એનું x ની મૂલ્ય કેટલું મને મળશે તો x બરાબર a x બરાબર a મળે તો x બરાબર a હોય તો મારે અહીંયા pa એવું લખી શકાય તો અહીંયા x માઇનસ a માટે હું pa શૂન્ય મારું મળે છે એટલે બહુપદીમાં જ્યાં જ્યાં x છે ત્યાં મારે a લખવાનું છે અને a કોણ છે તો એ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા એટલે શું આની આગળનું સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર છે જે આપણે કરવાનું છે વાસ્તવિક સંખ્યા એટલે ધન સંખ્યા આવે ઋણ સંખ્યા આવે જીરો આવે પૂર્ણાંક સંખ્યા આવે અપૂર્ણાંક સંખ્યા આવે વર્ગમૂળ વાળી આવે બરાબર બધા જ પ્રકારની એટલે આખી દુનિયામાં જેટલા પ્રકારની સંખ્યાઓ જે છે એ બધી સંખ્યાઓ આવે તો એ વાસ્તવિક સંખ્યાના ગણમાં આવે અને વાસ્તવિક સંખ્યા ગણને આપણે આર કહીએ છે બરાબર છે આને આપણે વિધાન કીધું અથવા તો પક્ષ કહીશું બરાબર સાબિતી આપીએ છે તો સાબિતીના જે પણ વાક્યો છે એને આપણે નંબરિંગ કરી દઈએ કે જેથી આપણને યાદ રાખવામાં સરળતા રહે હું કોઈ ચેપ્ટર ચલાવું છું કે નથી ચલાવતો પણ મારે એ ચેપ્ટર ભણવું છે તો આ એક સિસ્ટમ છે કે કોઈ પણ ફકરો છે એ ફકરાને હું જ્યાં પણ ફૂલ સ્ટોપ આવે ત્યાંથી નંબર કરી અને બીજું નંબર લઈને એને એ રીતે નંબર પ્રમાણે લખી દઈશ નંબર પ્રમાણે લખવાથી મારા જે ફકરા જે આડા અવડા છે એકદમ સીધા થઈ જશે અને એકવાર કોઈ પણ વસ્તુ સીધી થઈ ગઈ એટલે આપણને ખબર પડવા માંડે વાંકું ચૂકું હોય ત્યાં સુધી ખબર પડે સાબિતી ધારો કે કોઈ બહુપદી px એની ઘાત એક કે એક કરતા વધારે છે અહીંયા આગળ જે આવી બરાબર નંબર 2 વળી ધારો કે ભાજ્ય બહુપદી px ને ભાજક x - a વડે ભાગવામાં આવે તો ભાગફળ qx મળે અને શેષ rx મળે છે આપણી જે ભાગ પ્રવિધિની જે જવાબ મેળવવાનું સૂત્ર હતું કઈ ગયું આ રહ્યું ભાજ્ય બહુપદીને ભાગવાથી ભાજક અને ભાગફળનો ગુણાકાર વત્તા શેષ મળે છે બરાબર છે એ અહીંયા આ લોકોએ શબ્દોમાં કીધું એ સૂત્રને અહીંયા શબ્દોમાં ફેરવી દીધું સ્ટેપ નંબર 3 આથી આ જે આપણે શબ્દો વાપર્યા પ્રોબ્લેમ છે તને આ જે શબ્દો વાપર્યા એ શબ્દોને અહીંયા સંકેતમાં દર્શાવ્યું એટલે સ્ટેપ નંબર 3 જે છે એ સંકેતમાં px કોણ છે તો px એ બહુપદી છે ભાજ્ય બહુપદી x - a કોણ છે તો કે એ ભાજક બહુપદી છે qx કોણ છે તો કે ભાગફળ બહુપદી છે rx કોણ છે તો કે શેષ બહુપદી છે બરાબર હું આની ઉપર પણ એને લખી શકું આ રીતે કે આ px જે છે એ ભાજ્ય છે આ ભાજક છે આ ભાગફળ છે
અને આ શેષ છે બરાબર સ્ટેપ નંબર 4 હવે જે ભાજક બહુપદી આપણી છે કઈ છે x - a એની ઘાત કેટલી છે 1 જ છે એની ઘાત 1 જ છે સ્ટેપ નંબર 5 તેથી શેષ જે rx મળે એ rx ની ઘાત એ ભાજક x - 1 ની a ની ઘાત કરતા એટલે rx ની જે ઘાત છે તો rx ની ઘાત કઈ આવે છે અહીંયા આપણે ઘાત 0 છે rx ની ઘાત 0 મળે છે કેમ 0 તો કે આગળ અહીંયા